અને હવે જુઓ રાજ્યભરમાં બચાવ કાર્યના ટોપ 9 ન્યૂઝ. નર્મદાના વસંતપુરા ગામે જલારામ હોસ્પિટલ અને આનંદ આશ્રમમાં ફસાયેલા 38 લોકોને બચાવાયા. 18 કલાક સુધી તમામ લોકો ધાબા પર રહ્યા હતા તો એનડીઆરએફની ટીમે ગભાણા ગામે બિલ્ડિંગમાં ફસાયેલા 70 જેટલા મજૂરો અને ગ્રામજનોનું રેસ્ક્યુ કર્યું. નર્મદાના નાંદોદ તાલુકાના માંગરોળ ગામની શાળામાં ફસાયેલા લોકોનું એનડીઆરએફે રેસ્ક્યુ કર્યું. સ્થાનિકોએ જાણ કરતા જ એનડીઆરએફના જવાનોએ 10 બાળક અને 4 શિક્ષકોને બચાવીને સલામત સ્થળે ખસેડ્યા. ભરૂચના શુક્લતીર્થ તબરા મુખ્ય માર્ગ પર બોટ ફરતી થઈ. નર્મદાનું પાણી વધતા રસ્તો બંધ કરાયો તો એનડીઆરએફ અને પોલીસે 105 લોકોનું નિકોર બેટમાંથી કર્યું રેસ્ક્યુ. ભરૂચ જિલ્લામાં 2000થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું. પૂરની સ્થિતિને લઈને 22 રાહત શિબિર કાર્યરત કરાઈ. ભરૂચની નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતિના પગલે અંકલેશ્વર અને શુક્લતીર્થ પટ્ટીના કાંઠાના વિસ્તારમાં રહીશોનું સ્થળાંતર કરવામાં આવ્યું. બોર ભાઠા બેટ ગામના લોકોને ઘર ખાલી કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. વડોદરાના કરજણના વ્યાસ બેટમાં ફસાયેલા 10થી વધુ લોકોના બચાવ માટે કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ન આવી શકતા આર્મીની ટીમ મદદે પહોંચી. ખરાબ હવામાનના કારણે હેલિકોપ્ટર સુરતથી આગળ ઉડાણ ભરી શકતું નથી. આર્મીએ વિવિધ આશ્રમમાંથી અનેક લોકોને બચાવી લીધા. ભરૂચ જિલ્લામાં નર્મદા નદીમાં પૂરને પગલે તંત્ર એલર્ટ છે. અંકલેશ્વર અને શુક્લતીર્થ પટ્ટીના કાંઠાના રહીશોનું સ્થળાંતર કરાયું. 13 ગામોના 1400 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડાયા. પંચમહાલના મોરવા હડફના નાટાપુર પાસે ફસાયેલા 100 શ્રમિકોનું રેસ્ક્યુ કરાયું. બ્રિજ નીચે ફસાયેલા શ્રમિકોનું દોરડાની મદદથી રેસ્ક્યુ કરાયું. આ તમામ શ્રમિકોને બચાવી નાટાપુર ગામની શાળામાં લઈ જવાયા. ભારે વરસાદને પગલે ભારતમાલા પ્રોજેક્ટમાં કામ કરતા શ્રમિકો ફસાયા. દાહોદની પાનમ નદીમાં ફસાયેલા 3 લોકોને એસડીઆરએફની ટીમે બોટ દ્વારા બચાવી લીધા. નદીમાં ફસાયેલા લોકોને બચાવવા જતા પાલિકાની બચાવ ટીમના 3 લોકો સલવાયા હતા, જેમને એસડીઆરએફની ટીમે બચાવ્યા. દાહોદની સુખસર ખારી નદીમાં ઇનોવા કાર તણાઈ. કાર નદીના પાણીમાં ગરકાવ થતા લખણપુરના પરિવારના ફસાયેલા 5 લોકોને બચાવાયા. ફાયર વિભાગ સહિત એસડીએમ, મામલતદાર અને પોલીસ બચાવ કામગીરીમાં જોડાઈ હતી.